नमस्कार विद्यार्थी मित्रों, संजय पीपावतना जय श्री कृष्ण। अगाउ आपणे नाणाकीय नीतिना साधनों जणावो बे मार्क्सना सवालनी चर्चा करी थी कि जेना मुख्य बे साधनों अर्थतंत्र में नाणानी मांग करता पुरवठो वधी जाय, पुरवठा करता मांग वधी जाय त्यारे जे फुगाओ के मंदिर सर्जाय छे तेने कंट्रोल में राखवा माटे सरकार नाणाकीय नीतिना साधनों बहार पाड़े छे। जेना बे साधनों छे, परिमाणात्मक अने गुणात्मक साधनों। हाल में आ प्रश्ननी शुरुआत में आपणे परिमाणात्मक सात साधनों अने गुणात्मक चार साधनों जणाव्या हता। आज एनी वन बाय वन चर्चा करवानी छे। आमांथी कोईपण एक साधन परीक्षा में बे थी त्रण गुण में पूछाय छे, तो सौथी पहेला आपणे शुरुआत करीए परिमाणात्मक साधनों। नाणाकीय नीतिना परिमाणात्मक सात साधनोमां पहेलुं ज आपवामां आव्युं छे बैंक रेट। बैंक रेट एटले शुं जोईए, ज्यारे वेपारी बैंक नाणानी अछत अनुभवे त्यारे आरबीआई पासे नाणा उधार ले। मित्रों, वेपारी बैंक एसबीआई छे, एक्सिस छे, आवी बधी बैंको जे नाणानी अछत अनुभवे छे पण कोनी पासेथी उधार ले छे? आरबीआई पासेथी। ત્યારે આરબીઆઈ વેપારી બેંકને લાંબા ગાળાનું જે ધિરાણ આપે છે અને એની ઉપર જે વ્યાજનો દર લે છે, વટાવ લે, એને આપણે બેંક રેટ તરીકે ઓળખીએ છીએ। મતલબ આરબીઆઈ કોને ધિરાણ કરે છે? એસબીઆઈને। એસબીઆઈ એટલે વેપારી બેંક, તો વેપારી બેંકને ધિરાણ કરે છે, તેની પાસેથી જે વ્યાજનો દર વસૂલ કરે છે એ દરને આપણે બેંક રેટ તરીકે ઓળખીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં એક માર્ક્સમાં પૂછાય બેંક રેટ એટલે શું, તો જવાબ લખવાનો કે વેપારી બેંક નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસેથી લાંબા ગાળાનું જે ધિરાણ કરે છે, ધિરાણ લે છે વેપારી બેંક આરબીઆઈ પાસેથી લાંબા ગાળાનું જે વ્યાજના દરે ધિરાણ લે છે તે રેટને બેંક રેટ તરીકે ઓળખવામાં આવે છે। એની પછીનો તબક્કો, જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકને ધિરાણ લેવાનું મોંઘું પડે। આ વિદ્યાર્થી મિત્રો જુઓ કે કોણ કોને ધિરાણ કરે છે, તો કે આરબીઆઈ કોને ધિરાણ કરે છે? વેપારી બેંક। ત્યારે આવા સંજોગોમાં અહીંયા બેંક રેટ વધારે છે, જ્યારે બજારમાં ફુગાવાની સ્થિતિ હોય ત્યારે આવા સંજોગોમાં આરબીઆઈ શું કરે છે? બેંક રેટ વધારે છે, જેથી કરીને બજારમાં નાણાંનો પુરવઠો કેવો જાય? ઓછો। શા માટે? અંદર લખ્યું જુઓ કે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકને ધિરાણ લેવાનું મોંઘું પડે, કારણ કે વ્યાજનો દર વધી ગયો એટલે ધિરાણ કેવું પડે છે આપણને? મોંઘું। ત્યારે પ્રજાને, જે વેપારી બેંક છે, પ્રજાને ધિરાણ ઊંચા વ્યાજના દરે ધિરાણ કરશે, એટલે વેપારી બેંક આરબીઆઈ પાસેથી ઊંચીના નાણાં લે છે ઊંચા વ્યાજના દરે, અને બીજી બાજુ પ્રજાને ધિરાણ કરે છે એટલે વ્યાજનો દર વધી જશે પ્રજા પાસે પણ, એટલે પ્રજાને અહીંયા ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે એટલે પ્રજા વ્યાજનો દર વધુ હોવાના કારણે ધિરાણ કેવું લે છે? ઓછું। તો આમ નાણાંનો પુરવઠો બજારમાં ઘટશે, કારણ કે વ્યાજનો દર ઊંચો હોવાના કારણે પ્રજાને આવા ઊંચા વ્યાજના દરવાળું ધિરાણ અનુકૂળ આવતું નથી, એટલે ઓછું ધિરાણ લેશે બજારમાં। તો આમ નાણાંનો પુરવઠો ઓટોમેટિકલી ઘટે છે ફુગાવાની સ્થિતિમાં। આમ અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે બેંક રેટ, આરબીઆઈ બેંક રેટમાં શું કરશે? વધારો કરી નાણાંનો પુરવઠો ઘટાડે છે, આમ જેથી ફુગાવો ઓછો થાય। અને આના કરતાં ઉલટું, જ્યારે મંદી હોય ત્યારે અહીંયા બેંક રેટમાં ઘટાડો કરવામાં આવે, જેથી કરીને બજારમાં નાણાંનો પુરવઠો વધશે। આમ નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય, અને એના કરતાં ઉલટું હોય ત્યારે મંદી સર્જાય। એનો મતલબ શું? નાણાંની માંગ કરતાં પુરવઠો વધી જાય છે ત્યારે ફુગાવો સર્જાય છે, નાણાંની માંગ કરતાં પુરવઠો ઘટી જાય છે ત્યારે મંદી સર્જાય છે। આમ બેંક રેટ એ ખૂબ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહેવાય। વિદ્યાર્થી મિત્રો, નોંધ કરજો આ બાબતને કે બેંક રેટ નીચો રાખવાની નીતિ, એને કઈ નીતિ કહેવાય? સસ્તા નાણાંની નીતિ। પરીક્ષામાં પૂછાય સસ્તા નાણાંની નીતિ એટલે શું, અથવા મોંઘા નાણાંની નીતિ એટલે શું, પરીક્ષામાં પૂછાય કે એક માર્ક્સમાં આપણે લખવાનું બેંક રેટ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ તરીકે ઓળખવામાં આવે છે।
જ્યારે બેંક રેટ ઊંચો રાખવાની નીતિ હોય એને મોંઘા નાણાંની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. સસ્તા નાણાંની નીતિ, તો કે બેંક રેટ નીચો, કયા સંજોગોમાં? મંદીના સંજોગોમાં. આના કરતાં ઉલટું, મોંઘા નાણાંની નીતિ, તો કે બેંક રેટ ઊંચો, કયા સંજોગોમાં? નાણાંનો પુરવઠો વધી જાય ત્યારે ફુગાવાની સ્થિતિમાં. ફુગાવાની સ્થિતિ હોય તો સરકાર કઈ નીતિ અપનાવે? મોંઘા નાણાંની નીતિ. જ્યારે મંદીની સ્થિતિ હોય ત્યારે સરકાર કઈ નીતિ અપનાવે? સસ્તા નાણાંની નીતિ. આમ બાજુમાં બેંક રેટના આંકડા આપેલા જુઓ મિત્રો, કે 1953માં આરબીઆઈનો બેંક રેટનો દર કેટલો હતો? 3.5%. 1981માં તો કે 10% વધીને. 1991માં બેંક રેટ 12%. અને 2016માં હાલમાં ઘટીને બેંક રેટ કેટલો છે? 7%. આમ છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાના બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા નિયંત્રિત કરે છે. બેંક રેટ એ લાંબા ગાળાની સ્થિતિ છે, જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એ ટૂંકા ગાળાની સ્થિતિ છે. આમ હાલમાં સરકાર છેલ્લા કેટલાક સમયથી અહીંયા બેંક રેટ દ્વારા નાણાં નિયંત્રિત કરવાની જગ્યાએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા નાણાં નિયંત્રિત કરે છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું? એ આની પછીના તબક્કામાં આવશે. આમ બેંક રેટ એ લાંબા ગાળાનો રેટ છે. વિદ્યાર્થી મિત્રો, નોંધ કરશો, બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ચૂક્યું છે વારંવાર કે બેંક રેટ એ કયા ગાળાની સ્થિતિ છે, તો કે લાંબા ગાળાની. જ્યારે ટૂંકા ગાળામાં બેંક રેટને બદલી શકાતો નથી, ત્યારે ટૂંકા ગાળાની સ્થિતિ આવે એટલે હંમેશા રેપો રેટ અને રિવર્સ રેપો રેટ આવશે, જે ટૂંકા ગાળામાં નિયંત્રિત કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણ્યા બેંક રેટ, આની નોંધ કરવાની છે. બોર્ડની પરીક્ષામાં 2-3 ગુણમાં પૂછાય છે, જેની અંદરથી આપણને ઘણું બેંક રેટનો અર્થ જાણવા મળ્યો. ત્યાર પછી સસ્તા નાણાંની નીતિ અને મોંઘા નાણાંની નીતિ શબ્દ જાણવા મળ્યો, જ્યારે બેંક રેટની કમ્પેરિઝન રેપો રેટ અને રિવર્સ રેપો રેટ સાથે થાય છે. ત્યારે બેંક રેટ એ લાંબા ગાળાનો રેટ છે, જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળાનો રેટ છે. જ્યારે આંકડાકીય માહિતી પણ બોર્ડની પરીક્ષામાં વૈકલ્પિક પ્રશ્નોમાં પૂછી શકે છે, જેની આપણે નોંધ રાખવાની છે. એ નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોમાં આજે આપણે ચર્ચા કરી બેંક રેટની. તો વિદ્યાર્થી મિત્રો, આની નોંધ રાખજો, ખાસ અગત્યનો સવાલ. બાકી નેક્સ્ટ ટાઈમ. જય શ્રી કૃષ્ણ.